ભરૂચ જિલ્લાના ઈખર ગામમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા પાલેજ નગરમાં પ્રવેશવાના તમામ માર્ગો પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ બંધ કરાતા પાલેજ નગર સુમસામ બની જવા પામ્યું હતું. ભરૂચ જિલ્લાના ઈખર ગામમાં 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા પોલીસ તંત્ર સહિત વહીવટીતંત્ર સાથે આરોગ્ય તંત્ર પણ એકદમ સતર્ક બની જવા પામ્યું છે. પોલીસ દ્વારા આવતા જતા એકલ દોકલ વાહનોને પણ રોકી સઘન પૂછપરછ હાથ ધરાઈ રહી છે, તો પાલેજ નગરમાં પ્રવેશવાના તમામ માર્ગો પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ બંધ કરાતા પાલેજ સુમસામ બની જવા પામ્યું હતું. ભરૂચના આમોદ તાલુકાના ઈખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન મળતા 7 કિલોમીટરના વિસ્તારને સીલ કરી દેવાયો છે. સાથે સાથે પાલેજ તરફ આવતા તમામ માર્ગો બંધ કરી દેવાયા છે. 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. પાલેજ તરફ આવતા તમામ માર્ગો પોલીસે સીલ કર્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવાયો છે, જે 23 એપ્રિલ સુધી યથાવત રહેશે. અત્યાર સુધી કોરોના વાયરસના કહેરમાંથી બાકાત રહેલો ભરૂચ જિલ્લો પણ હવે કોરોનાગ્રસ્ત યાદીમાં સમાવિષ્ટ થતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, તો વહીવટીતંત્ર પણ દોડતું થઈ ગયું છે. મીડિયા ટીમ દ્વારા પાલેજ નગરની ચારેય દિશાઓની શનિવારના રોજ મુલાકાત લેતા નગરની ચારેય દિશાઓ જાણે કે સ્મશાનવત શાંતિમાં ફેરવાઈ ગઈ હોય એવા દ્રશ્યો નજરે પડ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટંકારિયાની ટીમ દ્વારા નગરમાં ઘરે ઘરે ફરીને આરોગ્યલક્ષી ચકાસણી પણ 2 દિવસથી ચાલી રહી છે. મુખ્ય બજારમાંથી શાકભાજી માર્કેટ પણ GIDC વિસ્તાર તરફ ખસેડાતા મુખ્ય બજારો સુમસામ બની જવા પામ્યા છે. આમ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવતા પાલેજ પોલીસ લોકડાઉનનો હવે કડક અમલ કરી રહી હોય એમ ખરા અર્થમાં જોવા મળી રહ્યું છે. યાકુબ પટેલ, JDSTV, પાલેજ. હાલમાં જ ભરૂચ જિલ્લાના ઈખર ગામની અંદર 4 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવેલ છે. આ ઉપરાંત દેવલા ગામ છે એમાં પણ 2 વ્યક્તિઓને પોઝિટિવ આવેલ છે. તમામ નાગરિકોને અમારી ભરૂચ પોલીસ વતી નમ્ર વિનંતી છે કે આપ સૌ વહીવટીતંત્રને સહકાર આપો અને લોકડાઉનનો સંપૂર્ણપણે આપ લોકો પાલન કરો. આજ દેશના આપના અને આપના પરિવારના હિતમાં છે. હાલ ઈખર ગામને સંપૂર્ણપણે સીલ કરેલું છે પોલીસે. એની આજુબાજુના જે ગામ આવેલા છે ત્યાં પણ પોલીસે એને રસ્તાઓ સીલ કરેલા છે. તમામ નાગરિકોને અમારી નમ્ર વિનંતી છે કે જીવન મરણના કોઈ પ્રસંગ સિવાય કે જે તમારાથી નિવારી શકાય ના હોય એવા કોઈ પ્રસંગ સિવાય મહેરબાની કરી અને આપ સૌ ઘરની બહાર ન નીકળો, ઘરે જ રહો અને સુરક્ષિત રહો. ઓકે. હાલ ભરૂચ જિલ્લાના ઈખર ગામમાં ગતરોજ કોરોનાના જે 4 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા ત્યારબાદ પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર એકદમ સતર્ક બની જવા પામ્યું છે. ઈખર ગામે 4 પોઝિટિવ કેસ સામે આવતા પાલેજ પોલીસ તંત્ર દ્વારા પાલેજની ચારેય દિશાઓના નાકા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો એ પાલેજ આમોદ માર્ગ ઉપર બેરિકેડ મૂકીને માર્ગને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં હાલ પોલીસ આવતા જતા વાહનોની કડક ચેકિંગ હાથ ધરી રહી છે. યાકુબ પટેલ, JDSTV, ભરૂચ.